વેલકમ બેક સ્ટુડન્ટ્સ, ફરી પાછો એક ટોપિક છે આપણી પાસે. અહીંયા હીરો શા માટે ઝળહળે છે એના વિશે સમજૂતી આપીએ છીએ. ડાયમંડ હીરાને બધાએ જોયેલો છે, અને એ હીરો તમે ગમે ત્યારે જોશો, દિવસે જોશો કે રાત્રિના સમયમાં જોશો, ગમે ત્યારે જોશો, એ હંમેશા એ ચળકાટ ધરાવતો હોય છે. શા માટે ચળકાટ ધરાવતો હશે એને આપણે સમજીએ તો આ ટાઈપ એક આકૃતિ તમે જોઈ શકો છો કે જેની અંદર હીરાનો ચળકાટ દર્શાવે છે. હીરો એનો ચળકાટ આપણે અહીં દર્શાવેલો છે. હવે હીરો જે ચળકાટ ધરાવે છે એના માટે વિચારીએ તો એની ચળકાટ જે છે એ એના માટે પ્રસિદ્ધ છે, કારણ કે હીરો જે છે એ એમના પ્રસિદ્ધ નથી, પોતાની ચળકાટના કારણે પ્રસિદ્ધ થયો છે. અને ચળકાટ ધરાવવાની પાછળનું મુખ્ય કારણ છે એની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે. શા માટે પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે છે? તો હવે ખાસ યાદ રાખજો કે હીરા જે છે એ હીરાનો વક્રી ગુણાંક એને તમે દર્શાવીએ તો વક્રી ગુણાંક સૌથી વધારે કોણ? તો કે હીરા. કેટલું? તો કે 2.42. હવે વક્રી ગુણાંક વધી જશે એટલે સ્વાભાવિક છે ભાઈ એનો ક્રાંતિ કોણ ઘણો બધો ઘટી જશે. કેમ ક્રાંતિ કોણ ઘટી જશે? તો આપણે આગળ એક સૂત્ર ભણી ગયા, સાઈન સી ઇઝ ઇક્વલ ટુ 1/n. સાઈન સી ઇઝ ઇક્વલ ટુ 1/n, મતલબ કે ક્રાંતિ કોણ અને વક્રી ભવનાંક એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. ક્રાંતિ કોણ સી અને વક્રી ભવનાંક એન બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હશે. એટલે ક્રાંતિ કોણ પ્રમાણે તમે ગણતરી કરશો, સોરી, હીરાના વક્રી ગુણાંક પ્રમાણે તમે ક્રાંતિ કોણની ગણતરી કરશો તો લગભગ એપ્રોક્સિમેટલી ગણીએ તો એ એપ્રોક્સિમેટલી ગણતરી તમને 42ની આજુબાજુ તમને જોવા મળશે. હવે ક્રાંતિ કોણ ઘણો બધો નાનો છે એનો મતલબ શું થયો? તો મતલબ એક જ થયો, આગળ આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ભણેલા, એ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાની અંદર એક સિમ્પલ વસ્તુ તમે સમજી લો કે જેમ તમારી પાસે ક્રાંતિ કોણ નાનો છે, ક્રાંતિ કોણ નાનો થયોનો મતલબ એવો થયો કે તમને ખૂબ જ ઝડપથી પૂર્ણાંતરિક પરાવર્તન મળશે. ધારો કે આપણે આગળ કાચના લંબગણવાળી વાત કરી હતી, એમાં અલગ અલગ બિંદુઓ પર આપણે કિરણો આપાત કરેલા અને 3-4 કિરણો આપાત કર્યા ત્યારે આપણને 90 ડિગ્રીનો વક્રી ભવન કોણ મળ્યો. પણ ધારો કે આપણને એના કરતા પહેલા જ મળી ગયો હતો તો ઓછા કિરણો આપણે આપાત કરવાના કારણે પણ આપણને પૂર્ણ આંતરિક પરાવર્તન મળી શકતો હતો. એટલે યાદ રાખજો કે જેમ તમારો ક્રાંતિ કોણ નાનો હશે તેમ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ખૂબ જ ઝડપથી થતી હોય છે. અહીંયા હીરાનો વક્રી ભવનાંક વધારે છે માટે એનો ક્રાંતિ કોણ જે છે એ સૌથી ઓછો આવશે. હવે શું આ હીરો ગમે ત્યારે તમે લેવા જશો તો ચળકાટ ધરાવતો હશે? તો ના, શરૂઆતમાં જે હીરો છે એ જ્યાંથી એની ખાણમાંથી લાવ બહાર કાઢવામાં આવે ત્યારે એક સામાન્ય પથ્થર જેવી રચના છે, પણ એ પથ્થરને ડાયમંડ કટર એટલે કે હીરા ઘસવો જે છે એ અલગ અલગ રીતે એને ઘસીને એને ચળકાટ ધરાવતો બનાવશે અને અલગ અલગ ખૂણાઓ આપશે. આકૃતિની અંદર તમે જોઈ શકો ઘણા બધા ખૂણાઓવાળી રચના છે. હવે ધારો કે આમાંથી તમે કોઈ પ્રકાશનું કિરણ તમે આની અંદર દાખલ કરશો તો એ પ્રકાશનું કિરણ અંદરથી બહાર નીકળવા જશે એ પહેલા જ અલગ અલગ સપાટી પાસેથી પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવશે, અને પૂર્ણ આંતરિક પરાવર્તન થવાના કારણે જ હીરો ચળકાટ ધરાવે છે.